चिल्ड्रन आपणे धोरण 6 मां युनिट 3 4 एंड 1 जेमा आपणे एक्टिविटी 4 સુધી જોયું. 4 માં આપણે બિર્જુ ધ બ્રેવ એની વાર્તા જોઈ. હવે આપણે એક્ટિવિટી 5 જે છે, એક્ટિવિટી 5 માં આપણે એમાં મૂકેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડવાના છે. તો એમાં જે શબ્દો આપ્યા છે એ બીના જે સેન્ટેન્સ આપ્યા છે, વાક્યો આપ્યા છે તેની સાથે આપણે જોડવાના છે. તો પહેલું આપણને આપી જે ફોરેસ્ટ આપી છે, તો ફોરેસ્ટ ને આપણે બીજા નંબર જે છે ફૂલ ઓફ ટ્રીઝ, જંગલમાં શું હોય છે, વૃક્ષો હોય છે, એટલે આપણે લખીશું ફૂલ ઓફ ટ્રીઝ. આ રીતે આપણે સેન્ટેન્સ જોડવાના છે. પછી બી બ્રેવ, બ્રેવ એટલે બહાદુર. તો આપણે નીચે જોશું જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ, રાત્રે જાગૃતિ ક્યાં ગઈ હતી, ડોક્ટર પાસે. એટલે કે બહાદુરો તો રાત્રે જઈ શકે ને, એટલે આપણે એને બે નંબરમાં લખશું. પછી એગ્રી, એગ્રી એટલે સહમત થવું, સામો જવાબ આપવાનો, એગ્રી એમાં સંમત થવું. તો એગ્રી, તો આપણે લખીશું નેહા રિપ્લાઈડ યસ, એની સાથે જવાબ આપે છે હું તમારી જોડે સહમત છું, મારો જવાબ સાચો છે, તમારી જોડે હું સહમત છું. નેહા રિપ્લાઈડ યસ, સૌથી નીચે છે ને 3 નંબર. પછી કિસ, ચીડવવું, કિસ એટલે ચીડવવું. તો સૌથી ઉપર છે અંજલી કોલ લતા લડ્ડુ, અંજલી લતાને શું ચીડવતી હતી, લડ્ડુ, એટલે એને ત્યાં. પછી રિપ્લાય, જવાબ આપો, તો 3 નંબર છે બીમાં. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન, રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો, રિપ્લાય જવાબ. પછી કોમ્રેડ ચુલે, અભિનંદન, અભિનંદનમાં આપણે શું લખીશું, અભિનંદનમાં જયેશ વોન 100 મીટર રેસ, એ 100 મીટર રેસ જીત્યો હતો, એટલે એને શું કરવામાં આવ્યો, અભિનંદન આપવામાં આવ્યા, કોંગ્રેચ્યુલેશન કરવા લાગ્યા. એરેસ્ટ, એરેસ્ટમાં આપણે શું કરીશું, સૌથી છેલ્લે ધ પોલીસ ફોર ધ થીફ, કે પોલીસે ચોરોને પકડ્યા હતા. તો આ રીતે તમારે એ બી સામે બીના સેન્ટન્સ સામે સાચા જોડવાના છે, લખવાના છે. તો તમારી નોટમાં આ જોડતા તમારે લખી લેવાના છે. ત્યારબાદ આપણે જોઈશું એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં છે નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આવેલા છે તે શોધો. હવે તમારે છે તે આખો પાઠ વાંચવાનો, અને પાઠમાં હેવ અ પ્લાન એ શબ્દ છે કે નહીં એની નીચે અંડરલાઇન કરવાનું. ત્યારબાદ ટોલ એન્ડ હન્સમ બોય, એ શબ્દ નીચે અંડરલાઇન કરવાની પાઠની અંદર. ત્યારબાદ અ વેરી સ્મોલ વિલેજ, ખૂબ જ નાનું ગામડું હતું એની નીચે અંડરલાઇન કરવાની. લેટ એટ નાઇટ, ખૂબ જ મોટી રાત્રે એની નીચે અંડરલાઇન. તો આ જે શબ્દો છે એ શબ્દોની નીચે તમારે શું કરવાનું, પાઠમાં આવતા આ શબ્દો જે છે એની નીચે તમારે અંડરલાઇન કરવાની, એટલે તમને ખબર પડે કે નાના આ શબ્દો આવ્યા છે અને અર્થ શું થાય તે પણ તમને ખબર પડે. હવે એની નીચે છે એક્ટિવિટી 6માં નીચે જ નીચેના વાક્યો કોણ બોલે છે, કોણે કહે છે. એક્ટિવિટી 6, એક્ટિવિટી 6 એમાં નીચેના વાક્યો કોણ બોલે છે, હુ એન્ડ હુમ, હુ એન્ડ હુમ, કોણ કોને કહે છે. તો પહેલો છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી, તમારા જળ જવેરા દાગીના તૈયાર રાખજો. કોણ બોલે છે, ડેકોર્સ, ડેકોર્સ એટલે ડાકુઓ, અને કોણે કહે છે, વિલેજર્સ એટલે ડેકોવિટ્સ. અને કોણે કહે છે, વિલેજર્સ ગામવાસીઓને કહે છે. બિર્જુ ધ બ્રેવ,
બીજું ધ બ્રેડ કોર્ટિયર એટલે એને જે કીડોવાળા છોકરાઓ હતા તે એટલે કોર્ટિયર શું છે કોર્ટિયર અને બીજું બીજું ધ બ્રેડ કોર્ટિયર એટલે ટાઈપ કર લેખો શું છે રાઇટર અને કોને કહે છે બીજુને કહે છે બીજુ ધ બ્રેડ કોણ બોલે છે રાઇટર લેખક બોલે છે અને કોને કહે છે બીજુને પછી થર્ડ છે ટાય ધ વાયર વિથ ધ ટ્રી વૃક્ષ સાથે વાયરોને ફીટ બાંધ્યા હતા તો બીજુ અને સામે લખશું હિઝ ફ્રેન્ડ બીજુ હિઝ ફ્રેન્ડ પછી છે બીજુ ધ કાવડ બીજુ કેવો હતો ડરપોક હતો ચિલ્ડ્રન્સ કોણ કીધો હતો ચિલ્ડ્રન્સ કોને ચીડવતા હતા બીજું ત્યારબાદ છે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન મને 10 મજબૂત એવા માણસો આપો કોણ બોલે છે બિરજુ સરપંચને કહે છે બિરજુ સરપંચ પછી છે કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ અભિનંદન આપે છે બિરજુની ટીમને તો કોણ બોલે છે સરપંચ એન્ડ વિલેજર્સ શું આવશે સરપંચ એન્ડ વિલેજર્સ સરપંચ એન્ડ વિલેજર્સ કોને આપે છે કોંગ્રેચ્યુલેશન બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બિરજુ એન્ડ હિઝ ત્યારબાદ આપણને સેન્ટેન્સ છે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ તું તો એ ઉંદરથી ડરે છે તો કોણ બોલે છે કોણે કહે છે તો સરપંચ કહે છે કોણે કહે છે સરપંચ બિરજુને કહે છે કોને કહે છે સરપંચ બિરજુને કહે છે ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે જ્યાં આને તેમને કહે તો સરપંચ અને કોને કહે છે સ્ટ્રોંગ યંગ મેન સરપંચ સ્ટ્રોંગ યંગ કમ એન્ડ એરેસ્ટ ધ લેપર્સ આવો અને ડાકુઓને શું કરવાના છે પકડો સરપંચ બોલે છે અને પોલીસને કહે છે સરપંચ બોલે છે અને પોલીસને કહે છે હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ આમાં સરપંચ અને પોલીસ લખવાનું હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ વૃક્ષોની પાછળ સંતાઈ ગયું બિરજુ કોણ સંતાઈ ગયું હતું બિરજુ એટલે ઉમા શું લખવાનું બિરજુ અને ઉમા લખવાનું હિઝ ફ્રેન્ડ્સ હિઝ ફ્રેન્ડ્સ હવે સામે એક્ટિવિટી 7 જે છે એક્ટિવિટી 7 માં આપણે ફ્રુપર્સ આપ્યા છે એક્ટિવિટી 7 માં આપણને કેટલા આવ્યા છે 5 જ ફ્રુપર્સ છે એ આપણે જોવાના છે ફ્રુપર્સ તેના આધારે છે જુઓ એક્ટિવિટી 7 ફ્રુપર્સ તો ફર્સ્ટ છે બીજું લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ તેને રાત્રે બહાર જવાનું ગમતું હતું નહીં તો એમાં ફોલ્સ આવશે એફ એ એલ એસ ઈ ફોલ્સ સેકન્ડ છે
द डेकोर्स लिव इन सूरजपुर, के डाकू वो सूरजपुर में रहता था। फॉल्स, बधुज फॉल्स आवशे बीजो पद। बीजू आस्क द सरपंच फॉर 10 मेन, तेने 10 मानसो माटे सरपंच ने कह्यू, तो ए पण शू आवशे, बीजू आस्क द सरपंच फॉर 10 मेन, तो एमां पण फॉल्स आवशे। त्यारबाद बीजू एंड हिज फ्रेंड्स फॉर द डेकोर्स, बीजू अने तेना मित्रोए डाकूने पकड्या हता, तो ट्रू आवशे। द पोलीस कॉन्ग्रेचुलेटेड बीजू एंड हिज फ्रेंड्स, तेना मित्रो अने अने बीजू ने शू आप्या हता, कॉन्ग्रेचुलेट द पोलीस आप्या हता, नो सरपंच आप्या हता, એટલે ફોલ્સ। तो आपणे अहींया आगळ ट्रू अने ફોલ્સ पूरा करीए छीए। तो आपणे आ पार्ट में यूनिट 3 फॉर एंड 1 એમાં પાર્ટ 2 માં આપણે એક્ટિવિટી 4 સુધી કમ્પ્લીટ કરી છે। હવે પછીની એક્ટિવિટી આપણે પાર્ટ 3 માં જોઈશું। નમસ્તે।